સમાચારમાં આગળ વાત કરીએ તો જાહેરમાં થૂંકનારા લોકો સામે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડકાઈ હાથ ધરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના માત્ર ઈ મેમો આપે છે, પરંતુ વાહન ચાલકના ઘરે જઈ દંડની પણ વસૂલાત કરે છે. અત્યાર સુધીમાં 22 વ્યક્તિએ ઈ મેમો મળવા છતાંય દંડ નહોતો ભર્યો, તેથી તેમના ઘરે જઈ દંડની વસૂલાત કરાઈ છે. મહત્વનું છે, અમદાવાદમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મુકાયો છે, તેને લઈને કેટલાય લોકો પર આ અંગે ઈ મેમો ફાળવવામાં આવ્યો હતો, અને ઈ મેમો ફાળવ્યા બાદ જે લોકોએ તેની ભરપાઈ ન કરી ત્યારે દંડની ભરપાઈ ન કરી ત્યારે તેમના ઘરે જઈને આ દંડ વસૂલવામાં આવ્યો છે. 22 લોકોના ઘરે જઈને દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ શહેર માટે જે એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેના ભાગરૂપે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, અને તેને લઈને કડકાઈથી તેની અમલવારી પણ થઈ રહી છે. તો જાહેરમાં થૂંકવા મામલે એમસીએ કડક કાર્યવાહી કરી છે. ઈ મેમો આપ્યા બાદ ઘરે જઈને દંડની વસૂલાત કરી છે. 22 વ્યક્તિએ ઈ મેમો આપવા છતાંય દંડ નહોતો ભર્યો, અને તેને લઈને આ વિભાગના કર્મચારીઓએ જઈને તેમની પાસેથી વસૂલાત કરી છે. જો જાહેરમાં થૂક્યા તો ઈ મેમો મોકલાય છે, ત્યારે આ ઈ મેમો જે નથી ભરતા તેમના ઘરે જઈને દંડની વસૂલાત કરવામાં આવે છે. એક મહત્વપૂર્ણ અભિયાન અને કડક અમલવારી તેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર અર્પણ કાયદાવાલા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે. અર્પણ, જે રીતે અભિયાન ચલાવવામાં આવ્યું છે સ્વચ્છ શહેરનું, પણ સાથે સાથે કડક અમલવારી પણ થઈ રહી છે. જે થૂકનાર છે તેમણે ઈ મેમો ન ભર્યો, તેમના ઘરે જઈને દંડ વસૂલવામાં આવી રહ્યો છે. મેયર, ગત 20 એપ્રિલ થી જે રીતે હવે ઈ મેમો આપવાની શરૂઆત કરાઈ છે, ખાસ કરીને જે શહેરમાં લોકો ગમે ત્યાં થૂકે છે અને ગંદકી કરે છે તેમના ઉપર જે નજર રાખવામાં આવી રહી છે સીસીટીવીની મદદથી, આવા લોકોને પ્રથમ ઈ મેમો આપવામાં આવે છે અને તેનો જે દંડ છે તે 1 અઠવાડિયાની અંદર ભરવાનો હોય છે. પરંતુ તેમ છતાં જો ન ભરે તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે સોલિડ વેસ્ટ વિભાગના તે તેના ઘરે જાય છે. એટલે આ જ કામગીરી આજે કરવામાં આવી છે, અને સમગ્ર શહેરમાં મળીને આજે 20 જેટલા લોકોને કે જે ઈ મેમોનો દંડ ભરતા નહોતા તેમના ઘરે જઈને વસૂલાત કરવામાં આવી છે. અન્ય એક વિકલ્પ એ પણ છે કે જો ઘરે ગયા બાદ પણ તેઓ દંડ ન ભરે તો તેમની સામે સીધી કોર્ટમાં ફરિયાદ કરવાનું પ્રાવધાન એમસીએ કર્યું છે. એટલે હાલના તબક્કે એવો એક્શન લેવાની જરૂર પડી નથી, પરંતુ 22 એ 22 લોકો પાસેથી ઘરે જઈને જે દંડ જનરેટ થયો હતો તેને વસૂલી લેવાયો છે. અર્પણ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ.